वेरी गुड बाळको, चलो आपणे विषय अंग्रेजीमां एबीसीडी शीखी रह्या छीए अने हरे हरे नानकडी एवी गेम एबीसीडी। ओके चलो तो आपणे आगळ एबीसीडी जोई गया छीए बराबर। हवे ई एबीसीडी आपणे जोता नथी, एम टेम खाली बोलूं छूं, मारी यारे बोलशो ने बधाए। चलो तो आपणे पहली ए बी सी डी बोलसु। ओके ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर ए सी यू वी डब्ल्यू एक्स वाई अने जेड। चलो आ हती आपणी ए बी सी डी पेली बराबर, कि जे आपने आवडी छे लखता अने बोलता। तो हवे आपणे शुं करशुं, जो अहींया तमने बे लाइन देखाय छे, एक लाइन अने आ बीजी लाइन। तो अहींया पण एम ज छे ने अहींया पण छे, जुओ अहींया आ एक लाइन एन बाजुमां बीजी लाइन, अहींया पण आ एक लाइन एनी बाजुमां बीजी लाइन। तो એમાં શું કરવાનું છે કે પહેલી લાઇન જે તમને દેખાય છે આ બરાબર છે, તો એના જેવા જ અક્ષરો સામેની લાઇનમાં ગૂંથવાના છે। મતલબ શું કરવાનું છે, સરખા સરખા અક્ષરો હોય એને જોઈન્ટ કરી દેવાના છે। સમજાઈ ગયું? તો ચલો જોઈએ, પહેલું શું છે, એન, શું છે એન। તો હવે શું કરશું, આપણે સામેની લાઇનમાંથી એનને ગોતશું અને એની હારે જોઈન્ટ કરી દઈશું। ઓકે ચલો, તો પેલું છે એશ આર અને ફાઇનલી શું આપેલું છે, એન। આપણે જે જોતું હતું એ મળી ગયું છે, હવે એને જોઈન્ટ કરી દો। ચલો થઈ ગયું, સરખા અક્ષર જોઈન કરવા, એટલે પહેલી લાઇનમાં એન હતો તો આપણે બીજી લાઇનમાં પણ એન હોય તો, અને એ બેને જોડી દીધા। ઓકે ચલો વેરી ગુડ, હવે શું કરશું, બીજો અક્ષર શું છે, એસ બરાબર ને। તો હવે શું કરશું આપણે, એસ છે એને સામેની લાઇનમાં ગોતશું। તો જુઓ પહેલો અક્ષર જ એસ છે, તો એને જોઈન્ટ કરી દો, થઈ ગયું। ચલો એસ પણ મળી ગયું છે અને એને પણ આપણે જોઈન્ટ કરી દીધું છે, એના પછી હવે શું આવશે, ડબલ્યુ। તો ચલો ડબલ્યુ ગોતો, એસ આર એન અને ડબલ્યુ। તો જો ડબલ્યુ પણ મળી ગયું છે, એને જોઈન્ટ કરી દો, થઈ ગયું વેરી ગુડ। હવે તો કે પી, તો અહીંથી શરૂઆતથી ગોતતા જઈએ, એસ આર એન ડબલ્યુ પી મળી ગયું છે, અહીંયા શું આપેલું છે, ડબલ્યુ। હવે જુઓ કોણ બાકી રહ્યું, અહીંયા પણ આર બાકી રહી ગયો ને અહીંયા પણ આર બાકી રહી ગયો, તો શું કરશું, આર અને જોઈન્ટ કરી દઈશું। સમજાઈ ગયું? ચલો વેરી ગુડ, એ બી થઈ ગયું। હવે આવશે બાજુમાં, જુઓ ન્યા કરીએ, અહીંયા શું આપેલું છે, ક્યુ, સામેની લાઇનમાં ગોતો, ટી વાય ક્યુ મળી ગયું, તો કરી નાખો ક્યુને, થઈ ગયું। ચલો હવે એના પછી આવશે યુ, શું આવશે, યુ, તો ટી વાય ક્યુ અને યુ છે આપેલું, કરી દઉં એને જોઈન્ટ, ક્યુ મળી ગયું છે, યુ મળી ગયું છે, હવે આર પહોંચ્યા, ક્યાં પહોંચ્યા આપણી, આર। ચલો તો આર ગોતો, અહીંયા આર યુ દેખાય છે, જો આર થઈ ગયું વેરી ગુડ, આર પણ આપણે મળી ગયો ને એને બી જોઈન્ટ કરી દીધું છે। હવે આવશે ટી, તો ગોતો આમાં ટી, તો બધાથી પહેલા નંબરે ટી આપેલો છે, ચલો એને જોઈન્ટ કરી દીધો, થઈ ગયું ટી। હવે વાય એક બાકી રહ્યું છે ને આમાં, ક્યાં, તો ક્યાં આવ્યું,
ત્યાં પણ વાય બાકી છે. ચલો થઈ ગયા બધા જોઈન્ટ. બસ આટલું કરવાનું હતું, સરખા સરખા અક્ષર ગોતી અને જોઈન્ટ કરી દેવાનું. હવે આમાં શું છે, આપણે બે ચોરસ આપેલા છે, આ લંબચોરસ અને આ ચોરસ. હવે ચોરસમાં એબીસીડીના અક્ષર આપેલા છે, દેખાય છે. તો શું કરશું આપણે, આ એબીસીડીના અક્ષર છે એને આ મોટા કૌંસમાં ગોતવાના છે. શું કરવાના છે, ગોતવાના છે અને પછી એની ઉપર ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. સમજાણો? તો જો એબીસીડીનો કયો અક્ષર છે, પહેલાં એ ગોતો 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 એ, તો કે અહીં આવ્યો, જુઓ કરી દો એની પર ગોળ રાઉન્ડ. થઈ ગયું, બસ આવું કરવાનું છે. આમાં આર્યો એ, એ ઉપર રાઉન્ડ કરી દીધું. બીજા નંબરે આવશે કે, તો જો અંબધેમાં ગોતતા જા, જો જો અહીંયા આર્યો કે મળી ગયો છે મને. ચલો જલ્દી એની ઉપર રાઉન્ડ કરી દો. આ તું કે. હવે બીજા નંબર પછીના નંબરે જોશું તો એમાં શું છે, બી આપેલો છે. હવે જો શરૂઆત કરો છો, કેમ બી દેખાય છે? હા અહીંયા રહ્યો, બધાની પહેલાં જ બી આપેલો છે, તો એને ગોળ રાઉન્ડ કરી દો. હાલો થઈ ગયું, વેરી ગુડ. હવે સી શું આવશે, સી ગોતો આમાં. ચલો ક્યાં સી, તો કે અહીંયા રહ્યો. હવે શું કરવાનું છે આપણે, ખાલી સી ઉપર રાઉન્ડ કરવાનો છે. ડન, એ પણ મળી ગયું. હવે ક્યાં પહોંચ્યા, ઈ. તો હવે આપણે શું કરવાનું છે, ઈ ગોતવાનું છે અને એની ઉપર રાઉન્ડ અહીંયા રહ્યો. ઈ મળી ગયો છે, સરસ મજાનું રાઉન્ડ કરજો, મારા જેવું નહીં કરતા. ઈ પણ મળી ગયો, એની ઉપર પણ રાઉન્ડ કરી દીધું છે. હવે આવશે જી. શું છે જી, ઈ પણ મળી ગયેલો છે, દેખાય? વેરી ગુડ. ચલો બધા અક્ષરો ગોતી લીધા છે આપણે અને એની ઉપર રાઉન્ડ પણ કરી દીધું છે. તો બસ આ હતી આપણી ગેમ. હવે શું કરવાનું છે, હોમવર્કમાં તમારી બુક એમાં જ્યાં આવું આપેલું છે ને, તમને એ તમારે કરવાનું છે. અથવા તો બુકમાં તમે જ્યાં પણ પૂછ્યા હોય ત્યાંથી એક પેજ પૂરી લેવાનું છે. ઓકે ને, એ આપણું હોમવર્ક. ચલો તો કાલે પાછા મળ્યા આપણે લેક્ચરમાં. ત્યાં સુધી બાય.